48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સરખેજ, સાણંદ, બાવળામાં વરસી શકે છે ભારે વરસાદ. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભાવનગર, બોટાદ, રાજકોટમાં આવી શકે છે વરસાદ. જસદણ અને વીંછિયામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવ, દિયોદર, થરાદમાં વરસાદ આવી શકે છે. 72 કલાકમાં મહેસાણા જિલ્લામાં વરસાદ વરસી શકે છે. બહુચરાજી, કડી, શંખેશ્વરમાં પણ વરસાદ વરસી શકે છે. સમી તેમજ હારીજ તાલુકામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા ડાંગ વલસાડમાં ભારે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણમાં સુરત, વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે. અને થાણ, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ જસદણ, વિછિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે કે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને જે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગમાં ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા આગામી 48 કલાકમાં રહેશે. તો આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો હજુ આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સરખેજ, સાણંદ, બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો આગામી સમયમાં ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સાથે જ ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ ભારે વરસાદ આવી શકે છે.